નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. આમ તો આપણે સૌને ખબર જ છે કે કોઈ પણ ચૂંટણી આવે એટલે દરેક પક્ષમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ જતી હોય છે. ચૂંટણી પહેલાં જ તોડજોડની નીતિ અને એની સાથે પક્ષપલટાની રાજનીતિ પણ શરૂ થઈ જતી હોય છે, જેમાં અગાઉ તો પક્ષપલટા કરવામાં કોંગ્રેસ આગળ રહી હતી. પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટીએ ગુજરાતની ધરતી પર સત્તા પર બિરાજવાના સપના જોયા છે, ત્યારથી આમ આદમી પાર્ટી પણ પક્ષપલટામાં પાછળ રહી નથી. જેમ કે રિપોર્ટ એવા સામે આવ્યા કે હાલમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને હવે એવી અટકળો છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યાં તો હવે એવી પણ અટકળો વહેતી થઈ છે કે હજુ પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી 3 રાજીનામા પડે તેવી શક્યતા છે. જી હા, લોકસભાની ચૂંટણી પહેલાં ફરીથી રાજ્યમાં પક્ષપલટાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું છે અને હજુ પણ રાજ્યમાં 3 વધુ ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી અટકળો છે, જેમાં ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ 2-4 દિવસોમાં રાજીનામું આપે તેવી અફવા ચાલી રહી છે. તો આ સાથે જ રાજ્યમાં પક્ષપલટો કરવાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. મીડિયા સૂત્રો મુજબ એવી માહિતી મળી રહી છે કે રાજ્યમાં હજુ પણ વધુ 3 ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. જોકે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં ટોચના નેતાઓ સંકલનના અભાવ જોવા મળી રહ્યો છે અને આના કારણે નેતા હોય કે પછી કાર્યકર્તા હોય પક્ષ છોડી રહ્યા છે, જેને લઈને ચૂંટણી પહેલા ગુજરાતમાં ફરી એકવાર મોટી ઉલટપલટ જોવા મળી રહી છે. માત્ર આમ આદમી પાર્ટી જ નહીં, કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપે તેવી પણ શક્યતા છે. જેની વધુમાં આપણે જો વાત કરીએ તો ખબરો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાંથી વધુ જે 3 ધારાસભ્યોના રાજીનામા આપવાની સંભાવના છે તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીના નામ સામેલ છે. કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના મળીને કુલ 2-3 જેટલા ધારાસભ્યો રાજીનામું આપી શકે છે, જેમાં આમ આદમી પાર્ટીના વધુ 2 ધારાસભ્યો રાજીનામું આપી શકે તેવી શક્યતા છે, જેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીના નામો આગળ ચાલી રહ્યા છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.